બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંકટ વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં એક પછી એક કોરોના પોઝિટિવની સંખ્યા સામે આવી રહી છે, ત્યારે કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 125 સુધી પહોંચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ કોરોના પોઝિટિવની કેસોની સંખ્યા અટકવાનું નામ જ લેતી નથી. જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે. જિલ્લામાં બીજી જૂના અલગ અલગ રેન્ડમ વ્યક્તિઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ આજે બપોરે આવતા 9 જેટલા કેસ પોઝિટિવ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે જે 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં 7 દિયોદર તાલુકાના છે અને 1 ડીસા તથા લાખણી તાલુકાના છે. જિલ્લામાં 9 પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 125 સુધી પહોંચી ગઈ છે. આજે જે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં દિયોદર તાલુકાના મીઠી પારડી ગામના 25 વર્ષીય કાનજીભાઈ રૂપાભાઈ બારોટ, દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામના 24 વર્ષીય ઠાકોર સુરેશભાઈ રાજુભાઈ અને 25 વર્ષીય સુરેખાબેન ગોવિંદભાઈ ઠાકોર, દિયોદરના 35 વર્ષીય ઠાકોર ગોડાભાઈ કરશનભાઈ, 35 વર્ષીય વિજયભાઈ પારસપન જૈન, દિયોદર તાલુકાના સોની ગામના 25 વર્ષીય હિતલબેન પ્રકાશભાઈ પરમાર અને 26 વર્ષીય વનરાબેન સિદ્ધરાજભાઈ ઠાકોર, લાખણી તાલુકાના 21 વર્ષીય ઠાકોર અંતરાબેન મહેશભાઈ અને ડીસા શહેરના અસરગરી પાર્કના 30 વર્ષીય કયુમભાઈ બરકત અલી ખોખરાનો સમાવેશ થાય છે. જે જાહેર કરવામાં આવેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાને લઈ ડીસા શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 25 પર પહોંચી ગયો છે. જે રીતે કોરોનાનું સંક્રમણ બનાસકાંઠા જિલ્લામાં વધી રહ્યું છે તેને લઈ જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે જે રીતે અત્યારે લોકો માસ્ક વગર બહાર નીકળીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે તેને લઈને કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે જો લોકો કોરોના વાયરસને લઈ ગંભીર નહીં બને આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો વિસ્ફોટ થઈ શકે તેમ છે. આજે નવા 9 કેસ પોઝિટિવ આવ્યા છે. અગાઉ આપણા બનાસકાંઠામાં 116 કેસ હતા નોંધાયા હતા અને આજે 9 એટલે ટોટલ બનાસકાંઠામાં 125 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આજે જે 9 કેસ નોંધાયા તેમાં 7 કેસ દિયોદર તાલુકાના છે, 1 કેસ લાખણી નાથળાનો છે અને જે 1 કેસ બીજો છે ડીસાનો જે નોંધાયો છે તે અજગરી પાર્ક ગવાડી ડીસામાં રહેતા કયુબ અલી બરકત અલી ખોખરનો જે ઉંમર વર્ષ 30 છે, તેને 4-5 દિવસથી શરદી તાવ ખાંસી હતી અને તેનું ટેસ્ટ કરવામાં સેમ્પલ લેવામાં આવ્યું અને તે પોઝિટિવ નોંધાયો છે. તો જે આ અત્યારે જે સંક્રમણ થઈ રહ્યું છે એ આપણું કોમ્યુનિટીમાં જે ટ્રાન્સમિશન થઈને સંક્રમણ થઈ રહ્યું છે. તો મારે તમામને એક હજી પણ એક સલાહ આપવી છે, સૂચના આપવી છે કે જે આપણે અત્યારે પણ અમે ફિલ્ડમાં ફરીએ છીએ, બજારમાં દેખીએ છીએ તો બધા માસ્ક વગરના ઘણા માણસો ફરતા હોય છે. જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, દુકાનોમાં પણ એકસાથે ભીડ થઈ જતી હોય છે. તો દુકાનદારો પણ અને આપણા જે નગરપાલિકાના વહીવટકર્તાઓ છે, પોલીસ કર્મચારી અધિકારીઓ છે, તે આપણી સરકારની ગાઈડલાઇનમાં છે જ લખેલું કે માસ્ક વગર ફરતા હોય એનો દંડ લેવાનો છે. સોશિયલ ડિસ્ટન્સ ના જાળવતા હોય એને આપણે સલાહ સૂચન આપીને એમને પણ એમને સમજણ આપવાની છે. જો આવી રીતે અને આવી રીતે રહ્યું અને માસ્ક નહીં પહેરતા હોય, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા હોય તો આ સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. તો આપણે સાવચેતી રાખી અને આપણે સલામત રહીએ તે માટેનો મારો સંદેશ છે. તો તમામે માસ્ક ફરજિયાત પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તો આપણે આ સંક્રમણથી અટકી શકીશું. નહીં તો અત્યારે સમજી લો કે આપણે લોકલ ટ્રાન્સમિશન થઈ ગયું છે. તો આપણે જો એનાથી બચવા માટેનો એક જ ઉપાય, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો, આ બે જ ઉપાય રાખો અને ઘરે વારંવાર હાથ ધોવો તો આપણે આનાથી બચી શકીશું. તો ખાસ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને પણ વિનંતી છે, પોલીસ કર્મચારી અધિકારીશ્રીને પણ વિનંતી છે કે આનું સરકારી ગાઈડલાઇનનું પાલન કરાવે. સર, આજે જે નવા કેસ આવ્યા પણ ડીસાનો જે કેસ છે, કેસનું એ વ્યક્તિનું નામ શું છે અને અત્યાર સુધી ડીસામાં ટોટલ ફિગર કેટલું છે? અત્યાર સુધી આપણે ડીસામાં ટોટલ 22 કેસ હતા. આજે જે નોંધાણો એ જે અજગરી પાર્કમાંથી છે, કયુબ અલી બરકત અલી ખોખર ઉંમર વર્ષ 30, તેના સાથે આપણે 23 કેસ થયા છે. અને આને પણ અમે જે આપણે સરકારની ગાઈડલાઇન હોય છે એ પ્રમાણે અમે ટેસ્ટ કર્યો હતો અને શરદી ખાંસી ગળામાં દુખાવો હતો એટલે, અને એ પણ અત્યારે આપણે ત્યાં ભણસાલ ટ્રસ્ટમાં દાખલ છે અને આને પણ અમે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરશું. અને આના માંથી પણ અમે જે એ એરિયા છે, ગવાડીનો એરિયા કન્ટેનમેન્ટ ઝોનમાં આવી જશે અને એ લોકોનું અમે રોજેરોજ પછી સર્વેલન્સ કામગીરી કરી અને એમાંથી પણ અમે જે સેમ્પલ લેવા જેવા લાગશે એના સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલશું. અત્યારે કોઈ હાઈ રિસ્ક કે લો રિસ્ક માટે કોઈ
અમારે જે હાઈરિસ્કમાં અમારે હાઈરિસ્કમાં અમે તો 60 વર્ષથી ઉપરના હોય, ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય અને 10 વર્ષથી નાના બાળકો હોય તેને અને સગર્ભા બહેનોને આપણે હાઈરિસ્કમાં ગણીએ છીએ અને તે લોકોના સેમ્પલ લેવામાં આવે છે. આજે પણ અમે 40 સેમ્પલ સમૂહ મોટા સારવીયાના વિસ્તારની સગર્ભા બહેનોના 60 વર્ષથી ઉપરના જેને શારીરિક લક્ષણો સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જેમાં શરદી ખાંસી 10 દિવસથી તાવની લક્ષણો હોય એવા લોકોના અમે સેમ્પલ લઈએ છીએ અને એમાંથી અમને જે પોઝિટિવ સેમ્પલ લઈએ છીએ એમાંથી જે પોઝિટિવ આવે એને આપણે પછી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાં હવે કોરોનાનો કાબુ બહાર નીકળતો નજરે પડી રહ્યો છે અને જે રીતે જિલ્લામાં લોકડાઉન બાદ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જોતા આગામી સમયમાં જિલ્લાનું પ્રશાસન જિલ્લાવાસીઓને આપેલી છૂટછાટ પછી ખેંચી લે તે તો નવાઈ નહીં. ત્યારે જિલ્લાની જનતાએ પણ હવે આ સંભવિત ખતરાને લઈ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે.